નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવિન પટેલ અને આપણે અભ્યાસ કરવાનો છે આજે 11 કોમર્સનો એક વિષય છે આંકડાશાસ્ત્ર. સૌપ્રથમ પહેલા તો આપણે વિષયની સમજૂતી મેળવીશું કે આંકડાશાસ્ત્રની અંદર કયા કયા પ્રકારના ટોપિક આવે છે અને કયા કયા પ્રકારના ટોપિક આવશે. તો પહેલા તો સબ્જેક્ટ આપણો છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર એટલે શું? તો કે એક આંકડાઓનું શાસ્ત્ર છે. તમે અગાઉ જે ધોરણની અંદર 8, 9, 10 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છો એવા ઘણા ટોપિક છે આંકડાશાસ્ત્રની અંદર ઉપયોગ થાય છે. આંકડાશાસ્ત્રની અંદરનો મુખ્ય હેતુ છે કે કોઈ પણ માહિતી જે આંકડાકીય માહિતી છે એને યોગ્ય રીતે રજૂ કરવામાં ઉપયોગી થાય છે આંકડાશાસ્ત્ર. જેમ કે કોઈ આંકડાકીય માહિતી હોય, વસ્તી ગણતરી છે, તો એને કોષ્ટકમાં રજૂ કરવામાં આવે છે. તો કોષ્ટકનો ઉપયોગ થયો એ કોષ્ટક એ આપણું આંકડાશાસ્ત્ર છે. અને એ જ માહિતીને જે કોષ્ટક સ્વરૂપે આપણે રજૂ કરી છે એને જ આપણે આલેખ સ્વરૂપે પણ રજૂ કરી શકીએ છીએ. એટલે આપણે જોઈએ તો આંકડાશાસ્ત્ર એ તો કે કોઈ પણ માહિતી છે, આંકડાકીય માહિતી છે, એને યોગ્ય રીતે રજૂ કરવા માટે ઉપયોગી થાય છે. આપણે આંકડાશાસ્ત્રની અંદર કયા કયા ટોપિક તમારે આવવાના છે 11 કોમર્સની અંદર આપણે એની થોડીક થોડીક માહિતી આપણે મેળવતા જઈએ. તો સૌપ્રથમ પહેલો ટોપિક આપણે યાદ કરીએ કે તે તમે અગાઉ ભણી ગયેલા છો અને હવે તમે ભણવાના છો 11માની અંદર. તો પહેલો ટોપિક છે આપણો આવૃત્તિ વિતરણ. તમે યાદ કરો તો આવૃત્તિ વિતરણ આપણે જોઈએ તો આવૃત્તિ વિતરણ એટલે શું? તો કે પહેલા તો તમને અહીંયા આંકડાકીય માહિતી આપેલી હોય, જે છૂટી આંકડાકીય માહિતી છે એ જે છૂટક જે માહિતી આપેલી છે આંકડાકીય માહિતી છે એને આવૃત્તિ ચિહ્ન કરતા આપણે જઈએ છીએ. કે જે આવૃત્તિ ચિહ્ન આપણે કરતા જઈએ 5 કેટલી વાર આવે છે, 2 કેટલી વાર આવે છે, 3 કેટલી વાર આવે છે માહિતીની અંદર, એમ આપણે ચિહ્ન કરતા જઈએ છીએ. અને એ ચિહ્ન કરીને આપણે કોષ્ટક રજૂ કરીએ છીએ. પછી આપણને 5નો એક સમૂહ ચિહ્ન બનેલો હોય છે, એ કાઉન્ટ કરીને છેલ્લે આપણે એની સંખ્યાઓ લખતા હોય છે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ. તો એ આપણો ટોપિક હતો અગાઉના ધોરણની અંદર ભણી ગયેલા આપણે આવૃત્તિ વિતરણ, જે આપણે 11માં ધોરણની અંદર ફરી વાર આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો પહેલો ટોપિક આપણો આવૃત્તિ વિતરણ કે જે તમે અગાઉ ભણી ગયા તે આપણે માત્ર અત્યારે ટોપિક કયા કયા તમે અગાઉ ભણી ગયા એ આજે યાદ કરીએ છીએ કે આંકડાશાસ્ત્રની અંદર હકીકતે આવે શું. બીજા ઘણા બધા ટોપિક છે પણ પછી વાત કરીશું આપણે. પહેલા આપણે આજના લેક્ચરની અંદર આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ છે એને આપણે સમજવાનું છે. આંકડાશાસ્ત્ર એટલે ગણિતનો જ એક ભાગ છે પણ ગણિત કરતા ઘણો સરળ વિષય છે. તો પહેલો ટોપિક આપણે આવૃત્તિ વિતરણ જોયું. બીજો ટોપિક આપણે જોઈએ કે જે તમે અગાઉના ધોરણની અંદર અભ્યાસ કરી ગયા તેવો એક ટોપિક છે આલેખનો ટોપિક. અહીંયા પણ આપણે મિત્રો જે તમે અગાઉ આલેખ અભ્યાસ કરી ગયા તે આલેખ આવે છે અહીંયા પણ. હવે આલેખ કયા ક્યાં આવશે બરોબર અને કયા ક્યાં અભ્યાસ કરી ગયા એની વિસ્તૃત ચર્ચા તો આપણે પછી જે ચેપ્ટર ચાલશે ત્યારે જ આપણે લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. પણ આપણે આજે યાદ કરીએ કે આવા આલેખ તમે ભણી ગયા. તો સૌપ્રથમ પહેલો આલેખ જોઈએ. તો પહેલો આલેખ છે સાદો સ્તંભાલેખ. સાદો સ્તંભાલેખ તમે જોઈ શકો છો. તો આ સાદો સ્તંભાલેખ છે તમે અગાઉના ધોરણની અંદર અભ્યાસ કરી ગયા, આલેખની અંદર તમે રજૂ કરતા હતા આલેખ પત્રની અંદર. બીજો આલેખનો પ્રકાર છે કે જે આપણે યાદ કરીએ તો પાંચ પાસેની સ્તંભાકૃતિ, બાજુ બાજુમાં બે સ્તંભ દોરેલા હોય. તો જે બીજો આલેખનો પ્રકાર છે પાંચ પાસેની સ્તંભાકૃતિ તમે ધોરણ 8, 9 અને 10 ની અંદર અભ્યાસ કરી ગયા. અને ત્રીજો આલેખનો પ્રકાર કે જે તમે અગાઉ અભ્યાસ કરી ગયેલા છે તેવો વૃતાંશ આલેખ. એક વર્તુળ દોરવામાં આવે, વર્તુળની અંદર અલગ અલગ વિભાગો પાડવામાં આવે છે. અને યાદ રાખજો મિત્રો, આજે હું 3 આલેખ બોલ્યો છે, 3 આલેખ સિવાય ઉપરાંત ઘણા બધા આલેખ છે પણ આપણે 11 કોમર્સની અંદર જે ઉપયોગમાં આવવાના છે તે જ માત્ર આપણે આજે યાદ કરીએ છીએ કે જે તમે અગાઉ ભણી ગયા છીએ અને અત્યારે ભણવા જઈ રહ્યા છો. હવે તમને આલેખ આવ્યો એના માટે તમને નાનું ઉદાહરણ આપી દઉં. આપણે એક વસ્તુ યાદ કરીએ, ક્રિકેટ. ક્રિકેટ એવી રમત છે કે જેની અંદર 100 ટકા આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. હવે આંકડાશાસ્ત્રની અંદર
ક્રિકેટ કેવી રીતના ક્રિકેટ ની અંદર આગાશાસ્ત્ર કેવી રીતના ઉપયોગ થાય છે તો આપણે ફોર એક્ઝામ્પલ તરીકે કોષ્ટક બધા યાદ કરીએ તો તમે આ કોષ્ટક યાદ કરો કે પહેલું કોષ્ટક તો કે કોણે કેટલી ઓવર નાખી ઈ ઓવર ની અંદર એને કેટલા રન આપ્યા એમાં કેટલી એની મેડલ ગઈ અને કેટલી વિકેટ લીધી તો આ જે કોષ્ટક છે એ આપણું આગાશાસ્ત્ર છે માહિતીને યોગ્ય રીતે રજૂ કરવા માટેનો કામ એ આંકડાશાસ્ત્ર કરે છે પછી આપણું બીજું એમાં ક્રિકેટ ની અંદર તમે ક્રિકેટ ઘણા બધા જોતા જ હશો અને છતાં ન જોયેલું હોય ક્રિકેટ જેને રમત ન જોઈ તો ક્યારેક જોશો તો યાદ આવશે ખબર પડશે તમને કે આ આપણું આંકડાશાસ્ત્ર છે એમાં જ આપણે આગળ વધીએ તો એમાં તો કે ક્રિકેટ ની અંદર આલેખ પણ આવે છે જે સ્ટેટ ની અંદર આલેખ છે બધા આલેખ છે ક્રિકેટ ની અંદર આવે છે ક્રિકેટ રમત ની અંદર તો ત્યારે તમે એમાં જોવો તો કે પહેલો સ્તંભ આલેખ હોય છે પહેલી ઓવરમાં રન કેટલા થયા બીજી ઓવરમાં રન કેટલા થયા ત્રીજી ઓવરમાં રન કેટલા થયા એમ 50 ઓવર સુધીની મેચ હોય તો 50 ઓવરના સ્તંભ આપેલા હોય છે જે આપણો સ્તંભ આલેખ છે પછી એની અંદર જોવા જતા પાસ પાસેનો બીજો સ્તંભ આલેખ કીધો પાસ પાસેની સ્તંભાકૃતિ જે આપણે કીધી ઈ પણ એની અંદર આલેખ આવતો હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા હોય તો પહેલો 1 થી 10 ઓવરની અંદર ઇન્ડિયાએ કેટલા રન કર્યા અને 1 થી 10 ઓવરની અંદર ઓસ્ટ્રેલિયાએ કેટલા પહેલે 10 ઓવરમાં કેટલા રન કર્યા એ બંને સ્તંભ બાજુમાં દોરવામાં આવે છે જે કમ્પેરિઝન થાય કે બેટર કોણે રમત રમી છે એવી રીતના 10 થી 20 ઓવરની અંદર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો સ્તંભ દોરવામાં આવે જે બાજુમાં હોય એટલે પાસ પાસની સ્તંભાકૃતિ દેવામાં આવે છે તો પાસ પાસની સ્તંભાકૃતિ એટલે કે તુલના કરવા માટે ઉપયોગી થાય છે અને વૃત્તાંશ તો વૃતાંશની અંદર આપણે જોઈએ તો કે માની લો કોઈ એક ખેલાડી છે ધોની તો ધોનીએ કયા ક્ષેત્રમાં કેટલા રન મળ્યા એનું પણ એક વર્તુળ દોરેલું આવે છે તો એ વર્તુળ દોરેલું આવે છે જે ક્ષેત્ર વાઇઝ રન બતાવે છે તો એ આપણો વૃતાંશ આલેખ તો આ બધા આલેખ ટોટલી ક્રિકેટ ફિલ્ડની અંદર આવે છે એટલે મોટા ભાગનું કામ સ્ટેટિસ્ટિક એ ક્રિકેટની અંદર જોવા મળે છે તો પહેલો જે ટોપિક આપણે ઓગાઉ ભણી ગયા તમને યાદ કરો આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરવામાં આવે અને ચિહ્ન કરવામાં આવે છે બીજો ટોપિક જોઈએ આપણે સ્તંભ આલેખ હતા જે આલેખ તમે ભણી ગયા બધા તે હવે બીજા ટોપિક આપણે એ જોશું કે જે ગણતરીમાં ઉપયોગી થાય છે અને તમે અભિહાર નામના જે ટોપિક બધા ભણીને આવ્યા તે ધોરણ 10 ની અંદર એમાંનો પહેલો ટોપિક લઈએ મધ્ય ત્રણ ટોપિક તમે ભણીને આવ્યા છો મધ્ય મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય ટોપિક ભેગા કરીને ન્યા એક ચેપ્ટર હતું એઝ ઇટ ઇઝ અહીંયા પણ તમારું એક ચેપ્ટર છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તો મધ્યક મધ્યસ્થ બહુલકને આપણે ધીમે ધીમે યાદ કરતા છીએ તો સૌપ્રથમ પહેલા મધ્યકની વાત કરીએ તો મધ્યકની અંદર છે તો તમે જોઈ શકો છો એની વ્યાખ્યા હું બોલું મધ્યકને સામાન્ય રીતે સમજવું હોય તો કેમ સમજી શકાય તો તમે સાતમા ધોરણથી અભ્યાસ કરતા હોય ન્યા સરેરાશ કહેવામાં આવતું સાતમા ધોરણની અંદર પછી એને એવરેજ પણ કહી શકાય મધ્યક પણ કહી શકાય અને સરાસરી પણ કહી શકાય આ બધાને જુદા જુદા નામ છે પણ મધ્યક એટલે શું તો કે અવલોકનોના જે તમને આપેલ અવલોકન છે એના સરવાળાને ઈ જ અવલોકનોની સંખ્યા વડે ભાગો તો જે કિંમત મળે એ કિંમતને મધ્યક કહેવામાં આવે છે માની લો આપણે અહીંયા તમને અવલોકન આપેલા છે જુદા જુદા એ અવલોકનોનો સરવાળો કરીએ અને એ જ અવલોકનોની સંખ્યા વડે ભાગતા આપણને જે જવાબ મળે છે આપણો મધ્યક છે તો મધ્યક એટલે અવલોકનોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે એને મધ્યક અને તેને સંકેતમાં આપણે યાદ કરો એક્સ બાર વડે દર્શાવીએ છીએ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા પણ એક્સ બાર વડે જ એને દર્શાવીશું જે અગાઉ કામ કર્યું એ જ આપણે બધું અત્યારે યાદ કરીએ છીએ તો મધ્યકની વાત કરીએ મધ્યકના આપણે બે સૂત્ર જોઈ શકીએ જે તમે અભ્યાસ કરી ગયા એ સૂત્ર આપણે રિપીટ અહીંયા કરવાના છે તો મધ્યકના બે સૂત્ર છે એક અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર છે એનું સૂત્ર આવે છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n અને યાદ રાખજો મિત્રો અહીંયા તમે પહેલા જે લખતા ધોરણ 10 ની અંદર ત્યાં x i લખતા અહીંયા આપણે માત્ર x લખીએ છીએ x i લખો કે x લખો બંનેનો મીનિંગ એક જ થાય અવલોકન આ લખો ન લખો ફરક પડતો નથી
આપણે અત્યારે માત્ર સિગ્મા x / n આ આપણું સૂત્ર લખશું એટલા માટે કે i શું દર્શાવે છે તો i એ અવલોકનોનો ક્રમ દર્શાવે છે પ્રાપ્તાંકોનો ક્રમ પહેલું અવલોકન બીજું અવલોકન ત્રીજું અવલોકન પછીનું અવલોકન જે કાય આવતું હોય તે તો અવલોકનોનો ક્રમ દર્શાવે છે માત્ર i તો તમે 10માં જે કામ કરતા હતા i લખતા હતા અહીંયા ન લખો તો ચાલે તો આપણું સૂત્ર છે જે 10માં ને લખતું જ છે ત્યાં i છે અહીંયા i નથી કન્ફ્યુઝન કોઈ વસ્તુ કરવા નથી i માત્ર આપણે લખતા નથી તો સૂત્ર ત્યાં પણ આવતું હતું અને અગાઉ પણ આવી ગયું આપણે તો કે x બાર સિગ્મા x / n માહિતી અવર્ગીકૃત હોય ત્યારે જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે તો સૂત્ર તમે આવું લખતા હતા સિગ્મા fi xi / n એમાંથી આપણે i કાઢી નાખીએ તો આવું સૂત્ર બને છે સિગ્મા fx / n કે જે આપણું 11 માં સૂત્ર છે i લખો ન લખો ફરક પડતો નથી મારી લો ભૂલ કે તમારે લખાઈ જાય છે i તો એનો કોઈ મતલબ રહેતો નથી i લખો તો પણ માર્ક મળશે અને આઈ સંકેતમાં દર્શાવો કે ન દર્શાવો તો પણ તમને માર્ક મળશે તો આ બે સૂત્ર હતા x બાર સિગ્મા x / n અને x બાર સિગ્મા fx / n આ મધ્યમ તમે અગાઉ ભણી ગયા ધીમે ધીમે આપણે ટોપિક લેશો અત્યારે તો આપણે માત્ર યાદ કરીએ છીએ બીજો હવે પછીનો ટોપિક તમે 10મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા હતા કે મધ્યસ્થ તો મધ્યસ્થ પણ તમારે જે સૂત્ર હતું એ સૂત્ર અહીંયા આવે છે તો મધ્યસ્થ આપણે યાદ કરીએ તો સૌપ્રથમ એના પહેલા નાની વ્યાખ્યા યાદ કરી લઈએ તો એની વ્યાખ્યા શું છે તો કે આપેલ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ યાદ રાખજો ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલા માહિતીના અવલોકનોને ગોઠવવામાં આવે છે તો માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં આવતું અવલોકન એટલે મધ્યસ્થ ટૂંકમાં મધ્ય મધ્યમાં આવતું હોય મધ્યસ્થ પણ એક્ઝેક્ટ વચ્ચો વચ્ચે વચ્ચે નહીં એક્ઝેક્ટ એટલે કે જે મિડલમાં આવે છે વચ્ચો વચ્ચે આવે છે એ તમારો મધ્યસ્થ થાય છે તો આપણે જોઈ શકો છો અવલોકન છે ને આપણે પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવીએ એ અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં કયું અવલોકન આવે છે તો એ આપણો જવાબ બને છે મધ્યમાં આવતું અવલોકન એટલે મધ્યસ્થ મધ્યસ્થ મેળવવા માટેના આપણે સૂત્ર યાદ કરીએ કે જે તમે અગાઉ ભણી ગયા છે કોપી અહીંયા મૂકવાના છે તો એની માટે પણ બે સૂત્ર છે મધ્યસ્થ મેળવવા માટેના તો પહેલું નાનું સૂત્ર છે કે માહિતી અવર્ગીકૃત હોય ત્યારે માહિતી અવર્ગીકૃત છે બરોબર ત્યારે સૂત્ર કયો આવે તો કે મધ્યસ્થને સંકેતમાં m કહેવામાં આવે છે m is equal to નાનું સૂત્ર છે n plus 1 by 2 મૂળ અવલોકન by means આધાર તો n plus 1 ના છેદમાં 2 મૂળ અવલોકન આ સૂત્ર પણ તમે અગાઉ જોઈ ગયા હતા n એટલે તો કે અવલોકનોની સંખ્યા પછી જ્યારે માહિતી વર્ગીકૃત હોય સતત હોય આ બધું આપણે હમણાં લેક્ચરની અંદર સમજશું તો કે સતત કોને કહેવાય અસતત કોને કહેવાય વર્ગીકૃત કોને કહેવાય અવર્ગીકૃત એ આપણો નેક્સ્ટ ટોપિક છે પણ પહેલા આપણે યાદ કરીએ તો એનું સૂત્ર હતું કે જે તમે અગાઉ અભ્યાસ કરી ગયા હતા એમ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એલ અપોન એફ ઇન્ટુ સી કોપી સૂત્ર જે તમારું 10માં હતું એ સૂત્ર અહીંયા આવે છે m is equal to l plus n by 2 minus cf upon f into c તો આ વાત હતી મધ્યસ્થની કે જે તમે અગાઉ ભણી ગયા ઈ જ સેમ મેથડ સેમ સિસ્ટમ થી કામ અહીંયા થશે હવે આપણે યાદ કરી લઈએ તો ત્રીજો ટોપિક છે આપણો બહુલકનો બહુલક તો માહિતીના અવલોકનોમાં જે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન એટલે બહુલક બહુલક એટલે જે સૌથી વધુ વખત રિપીટ થાય છે માહિતીમાં આવે છે સૌથી વધુ વખત તે આપણો બહુલક બને છે તો બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન માની લો આપણે અવલોકન લખ્યા છે એ અવલોકનની અંદર જોઈએ તો સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકનમાં એક નજર નાખો તો કે જે સૌથી વધુ વખત આવે છે એ તમારો જવાબ પણ આની અંદર પણ ગણતરી કરવા માટે તે સૂત્ર આપેલ છે
તમે 10માં માં ભણી ગયા એ સૂત્ર અને 11માં માં ભણશો એ સૂત્રમાં ફરક માત્ર એટલો છે કે જ્યાં તમે fo લખતા હતા f0 લખતા હતા સોરી ત્યાં માત્ર fm આવશે સંકેત બદલાણા છે સિસ્ટમ નહીં જ્યાં તમે f0 લખતા હતા f1 લખતા હતા એ જ પ્રમાણે તમારે અહીંયા fm એવા સંકેત આપવાના છે એ આપણે સૂત્રમાં વિશેષ સમજજો જ્યારે ટોપિક ચાલશે બહુલકનો ત્યારે તો ટોપિક ની અંદરનું સૂત્ર છે જ્યારે બહુલક મેળવવું હોય ત્યારે તો કેનું સૂત્ર છે સૌપ્રથમ તો પહેલા સંકેત પણ ચેન્જ થયેલ છે તમે બહુલકને સંકેતમાં 10માં ધોરણની અંદર z કહેતા હતા કે જે અત્યારે અહીંયા mo means મોડ બરાબર તેનો પહેલો આલ્ફાબેટ લીધો છે n m એટલે મધ્યસ પણ થાય તો એના સાથે એક એડ કરે છે બીજું mo મોડ માં પહેલા બે આલ્ફાબેટ mo તો mo is equal to સૂત્ર છે l plus fm minus f1 upon એટલે કે છેદમાં 2fm minus f1 minus f2 into c આ તમારું 11માં ધોરણનું સૂત્ર છે કે જે તમારા 10માંના સૂત્ર જેવું છે માત્ર સંકેત ચેન્જ થયા છે જ્યાં તમારે f0 લખતા હતા ત્યાં અહીંયા fm આવી ગયું છે તો એ જ માત્ર થોડો ઘણો ચેન્જ છે સંકેત બદલાણા છે સિસ્ટમ નહીં પદ્ધતિ એ જ છે તો આપણે જોયું બરાબર કે જે 11માં ની અંદર તમે અભ્યાસ કરો આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્ર એટલે માત્ર સૂત્ર આધારિત જ કામકાજ કરવાનું છે યાદ રાખજો મારા મત મુજબ જો કોઈ વ્યક્તિ ની અંદર હૃદય જે કામ કરે છે એવું જ કામ આંકડાશાસ્ત્ર ની અંદર સૂત્ર એ હૃદય જેવું કામ કરે છે જો તમને બધા સૂત્ર આવડે છે દાખલો કોઈ દિવસ વાંકો કરવા જવાય નહીં એક સિસ્ટમ યાદ રાખો સૂત્ર યાદ કરો બીજું કાંઈ નહીં સૂત્ર યાદ રાખશો તો કઈ કોલમ બનાવી અને સાદરૂપ કેમ આપવું આ બધી બાબત સૂત્ર ઉપર દીધા છે યાદ રાખજો મિત્રો દરેક ચેપ્ટર ની અંદર પહેલું કામ આપણે સૂત્ર ભાગા કરવાના રહેશે સૂત્ર ભાગા થઈ જાય એટલે તમને ગમે તે ચેપ્ટર થી સરળ પડી જશે અને ગમે તે ટોપિક હોય પછી 5 માર્ક નો હોય કે 2 માર્ક નો હોય કે 3 માર્ક નો દાખલો સૂત્ર એ સૌથી અગત્યનું અહીંયા મહત્વ ધરાવે છે એટલા માટે થઈને દરેક ચેપ્ટર ની અંદર આપણે પહેલા સૂત્ર જોશું અને સૂત્ર દ્વારા આપણે કઈ કોલમ આપી છે અને કઈ કોલમ બનાવી છે એ આપણે જોવામાં આવે તો આપણે જોયું 10માં ધોરણ ની અંદર કે 8-9 ની અંદર તમે કયા કયા ટોપિક ભણીને આવ્યા અગાઉના ધોરણ ની અંદર એ જ આપણે બધા અહીંયા બેઠા પાછા આંકડાશાસ્ત્ર વિષય ની અંદર અભ્યાસ કરવાના છીએ તો જેમાં આકૃતિ વિતરણ જોયું બરાબર આલેખ આવશે આલેખ પણ તમે અભ્યાસ કરી ગયા આખું ચેપ્ટર છે આકૃતિ વિતરણ અને આલેખનું ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે એટલે તમે બીજું ચેપ્ટર જ્યારે ભણશો 11માં ની અંદર ત્યારે તમે આ બે ટોપિક તો ઓલરેડી ભણી ગયા છો અને બીજો ટોપિક પણ એમાં આવી ગયા થી ઓછા થી વધુ સંચય આવૃત્તિ વાળું કામકાજ તો 10માં ધોરણ ની અંદર કે 8માં ની અંદર ભણેલું છે એ ચેપ્ટર છે આપણું બીજું ચેપ્ટર આવશે જેમાં આવૃત્તિ વિતરણ અને આલેખ આવશે પછી આપણે જે વાત કરી મધ્યક મધ્યસ બહુલકનો તમે જે એક ચેપ્ટર અભ્યાસ કરી ગયા હતા એ જ કોપી અહીંયા તમારે પાછો એક ચેપ્ટર આવશે ચેપ્ટર નંબર 3 ની અંદર ત્રણે ટોપિક છે મધ્યક મધ્યસ ને બહુલક હા તમે હવે ડીપલી અભ્યાસ કરવા જાવ છો તમે જે બધા ભણ્યા એ સાદો મધ્યક હતો હવે જે ભણવા જશો એની અંદર મધ્યક તો એ જ આવશે ઉપરાંત બીજા મધ્યક પણ આવશે જેમ કે નામ હું લો તો તમે જે ભણ્યા એ સાદો મધ્યક હતો હવે આવશે ઉપરાંત મિશ્ર મધ્ય ભારિત મધ્ય ગુણોત્તર મધ્ય આ બધા મધ્યકના ટોપિક છે પણ આ જ આપણું સૂત્ર આધારિત કામ એટલે જ્યારે પણ આપણે કામ કરશું એ સૂત્ર આધારિત જ કામ કરશું દરેક ટોપિકની પહેલા આપણે સૂત્ર ભાગો કરશું સૂત્ર ઉપરથી કોલમ કઈ બનશે એ સમજવાની આ આપણું 11 કોમર્સની અંદરની વાતચીત હતી હવે હું તમને એક બીજી બાબત અત્યારે થોડુંક સમજાવવા માંગીશ માહિતી અહીંયા દરેક ચેપ્ટર ની અંદર તમે મધ્યક મેળવવા જાવ બહુલક મેળવવા જાવ મધ્યસ મેળવવા જાવ ત્યારે માહિતી એટલે કે રકમ તમને આપી હોય રકમને આપણે માહિતી કહેશું તો માહિતીના પ્રકારો સમજવાના છે આજે આપણે માહિતીના પ્રકારો મેઇન ટોપિક છે હવે જે આપણે કામ કરવા જઈએ તે તમારું 11માં લખતું જ છે એટલે પહેલા તો રકમ તમને સમજાવું છું તો રકમ એટલે માહિતી અને માહિતીની અંદર કેટલા પ્રકાર હોય છે એ આપણે થોડુંક સમજતા જઈએ સાથે સાથે
તો સૌપ્રથમ પહેલા માહિતીના પ્રકાર કેટલા તો માહિતીના બે પ્રકાર છે પહેલો પ્રકાર છે અવર્ગીકૃત માહિતી અને બીજો પ્રકાર છે વર્ગીકૃત માહિતી યાદ રાખજો આ ખાસ આ એટલા માટે હું સમજાવું છું કે આપણે રકમ જ્યારે વાંચતો ત્યારે રકમની અંદર એમ લખેલું છે કે મધ્યક મેળવો તો મધ્યક મેળવવા માટે માહિતી અવર્ગીકૃત છે તો એનું પણ સૂત્ર અલગ છે માહિતી વર્ગીકૃત છે તો એનું પણ સૂત્ર અલગ છે એટલે આપણે પહેલા તો એક જાણ હોવું જોઈએ કે રકમમાં માહિતી કયા પ્રકારની છે તો સૌપ્રથમ પહેલા રકમ માહિતીના પ્રકારો કેટલા તો કે માહિતીના બે પ્રકારો પહેલા વર્ગીકૃત માહિતી અને સોરી અવર્ગીકૃત માહિતી અને બીજી વર્ગીકૃત માહિતી હવે વર્ગીકૃતની અંદર તમે જોવા જાવ તો એના પણ પાછા બે પ્રકાર છે તો એ બે પ્રકાર કયા તો કે સૌપ્રથમ પહેલા વર્ગીકૃત માહિતીનો પહેલો પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ તો આમ જોવા જઈએ તો માહિતીના ત્રણ પ્રકાર છે એમ જોવા જઈએ તો વર્ગીકૃત માહિતીના બે પ્રકાર છે પણ અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતીના પણ બે પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ હવે આપણે જોઈએ કે કેવી માહિતી હોય તો એને અવર્ગીકૃત કહેશું કેવી માહિતી હોય તો એને વર્ગીકૃત કહેશું તો સૌપ્રથમ પહેલા જોઈએ અવર્ગીકૃત માહિતી તો માત્ર તમને અવલોકન આપેલા હોય જેમ કે 5 10 15 20 અને 25 તો માત્ર તમને અવલોકન આપેલા હોય એક જ કોલમ આપી હોય તો માત્ર અવલોકન આપેલા હોય જેને આપણે સંકેતની અંદર આપણે કહેશું એક્સ કહેશું કે જે તમે એક્સ આઈ કહેતા હતા એક્સ આઈ લખો કે એક્સ લખો એટલે અવલોકન થાય ત્યાં પ્રાપ્તાંક શબ્દ વાપરતા હતા પ્રાપ્તાંક કયો કે અવલોકન કયો તો પણ સેમ જ થાય એટલે અહીંયા આપણે અવલોકનને સંકેતમાં એક્સ કહેશું તો માત્ર તમને અવલોકન આપેલા હોય તો આ અવલોકનની જે માહિતી છે તો એને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે બીજું સામે જોવા જઈએ તો વર્ગીકૃત માહિતી વર્ગીકૃત માહિતીની અંદર બે પ્રકાર પાછા સૌપ્રથમ પહેલો તો કે અસતત આવૃત્તિ વિતરણ અસતત આવૃત્તિ વિતરણ કોને કહેશું તો કે હમણાં જોયું અવલોકન જે આપેલા છે એ જ અવલોકનની સાથે આવૃત્તિ આપેલી હોય તો આ પ્રકારના કોષ્ટકને આ પ્રકારની માહિતીને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે જેમ કે આપણે કોષ્ટક અહીંયા જોઈ શકીએ છીએ અવલોકનની અંદર તમને લખેલ છે 5 10 15 20 25 એની સામેની આવૃત્તિ આપેલી છે તો એની સામે જે આવૃત્તિ આપેલી છે તો આવું જે કોષ્ટક બને છે અવલોકનની સાથે આવૃત્તિ અવલોકનને સંકેતમાં એક્સ કહેશું આપણે અને આવૃત્તિની સામે આવૃત્તિને સંકેતમાં આપણે એફ કહેશું તો x અને f આમ બે કોલમ આપી હોય તો તે માહિતીને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે હવે એક માન્ય પ્રશ્ન સમજી આપે કે 5 ની સામે 2 લખેલ છે 10 ની સામે 5 લખેલ છે 15 ની સામે 6 લખેલ છે તો આ 2 5 6 એ આવૃત્તિ શું દર્શાવે છે તો એ આવૃત્તિ આપણે જોવા જોઈએ તો કે માહિતીમાં જે આપણે પહેલા ટોપિક આવૃત્તિ વિતરણ જે ચિહ્ન કરતા ને એ ચિહ્ન અહીંયા દર્શાવ્યા નથી પણ એ સંખ્યા કે માહિતીની અંદર 5 2 વખત આવે છે એટલે એની સામે 2 છે માહિતીની અંદર 10 5 વખત આવે છે એટલે 10 ની સામે 5 લખેલ છે એ પુનરાવર્તન થાય તો કે માહિતીમાં 10 કેટલી વખત છે તો કે 5 વખત છે માહિતીમાં 15 કેટલી વખત છે તો કે 6 વખત છે બરાબર તો એ રિપીટેશન દર્શાવે છે તો માહિતી આવૃત્તિ એટલે તો કે અવલોકન જેટલી વાર માહિતીમાં આવે છે તેની સંખ્યા દર્શાવે છે તો અવલોકનની સાથે આવૃત્તિ આપી હોય તો તેવા આવૃત્તિ વિતરણને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે અને છેલ્લો આવૃત્તિ વિતરણ જોવા જોઈએ તો સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણની અંદર તો એમાં બે કોલમ એમાં પણ હોય વર્ગો અને આવૃત્તિ આપેલી તો વર્ગો તમે અગાઉ અભ્યાસ કરી ગયા છે હવે વર્ગોની અંદર ઘણા બધા પ્રકારના વર્ગો હોય છે આપણે ધીમે ધીમે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું વર્ગો વિશે પણ વર્ગો તમને આગળ જેમ કે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 તો આ વર્ગો તમને આપેલા છે એ વર્ગોની અંદર બરાબર સામે તમને આવૃત્તિ આપેલી હોય
તો 0 થી 10 ની સામે માની લો 2 લખેલ છે 10 થી 20 ની સામે 5 લખેલ છે તો એ શું દર્શાવે તો કે 0 થી 10 ની વચ્ચે આવતી સંખ્યા 2 છે 10 થી 20 ની વચ્ચે આવતી સંખ્યા તો કે 5 છે 20 થી 30 ની વચ્ચે આવતી સંખ્યા તો કે 6 છે તો જ્યારે આવું કોષ્ટક હોય માહિતીની અંદર કે વર્ગોની સાથે આવૃત્તિ આપેલી હોય તો આવી માહિતીને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે યાદ રાખજો સૂત્ર સમજતી વખતે દરેક માહિતી પ્રમાણે સૂત્ર અલગ અલગ હોય છે અવર્ગીકૃતનું અલગ સૂત્ર હોય છે અને વર્ગીકૃતનું આ ફટાફટ એક નજર નાખી લઈએ તો આપણી સામે એક કોષ્ટક છે તે વર્ગીકરણ કરેલું છે માહિતીના બે પ્રકાર છે અવર્ગીકૃત અને વર્ગીકૃત વર્ગીકૃત માહિતીના પણ બે પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ અવર્ગીકૃત તો કે માત્ર અવલોકન આપેલા હોય જે અવલોકન આપેલા હોય તો એને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહેવામાં અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે હવે એ જ અવલોકનની સાથે આવૃત્તિ આપેલી હોય તો આપણે જોયું કે એ જ અવલોકનની સાથે આવૃત્તિ આપેલી હોય તો તેવા પ્રકારની આવૃત્તિ વિતરણને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે અને જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે યાદ રાખજો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું થોડાક સ્ટેટિસ્ટિકને લગતા શબ્દો છે એ શબ્દોની માહિતી સમજીશું પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું મને એવું લાગે છે તમને આગળ શાસ્ત્રની અંદર થોડાક ટોપિક હવે ક્લિયર થયા છે કે આ વિષયની અંદર આપણે આવું આવું અભ્યાસ કરવાનો છે છે ઘણા બધા હવે ડીપલી ઉપયોગ થશે મધ્યસ્થ તમે એક જ ટોપિક ભણ્યા છો મધ્યક તમે એક જ છે પણ મધ્યકના જે મેં પ્રકાર કીધા મધ્યસ્થમાં બીજા ઘણા પ્રકારો છે તો હવે ડીપલી આપણે અભ્યાસ છે એ કરતા જવાનું રહેશે તો આપણે આજના લેક્ચરની અંદર જે 11માની અંદર અભ્યાસ કરવાનું છે તે આપણે ખાલી સ્ટાર્ટિંગ કર્યું છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શાબ્દિક જે શબ્દો આવે છે સ્ટેટની અંદરના ઉપયોગ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું થેન્ક યુ વેરી મચ